નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ જુ પ્રવાસ ની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે સ્ટાફ સિલેક્શન કમિશન ને એક સરસ મજાની ભરતીની કામગીરી સોંપવામાં આવેલી છે. જે ભરતી છે મિત્રો, કોન્સ્ટેબલ મેલ અને ફિમેલ દિલ્હી પોલીસ એક્ઝામિનેશન 2023 માટેની ભરતી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. પોસ્ટનું નામ શું રહેશે, કુલ જગ્યા કેટલી રહેશે, જરૂરી લાયકાત, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અરજી તમારે કેવી રીતે કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ તમને કેટલું આપવામાં આવશે, ગુજરાતની અંદર કયા કયા પરીક્ષાના સેન્ટરો રહેશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે પરીક્ષા કેટલા વિભાગમાં આવશે અને પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે, જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આ તમામ માહિતી મેળવજો. એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે કોન્સ્ટેબલ માટેની છે, મેલ અને ફિમેલ દિલ્હી પોલીસ માટેની પોસ્ટ છે. જેમાં વેકેન્સી જોઈએ તો કે ટોટલ વેકેન્સી છે મિત્રો 7547 રહેશે. અને લાયકાત વિશે વાત કરીએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય, ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 25 વર્ષ, 1/7/2023 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે. પ્લસમાં છે મિત્રો ભારત સરકાર દ્વારા જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ પણ મળવા પત્ર રહેશે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને એક સર્વિસમેન હોય એવા ઉમેદવારો માટે 3 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે. જેમાં વાત કરીએ પરીક્ષા ફીની, તો કે એસસી એસટી એક સર્વિસમેન અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી, માત્ર ઓબીસી ઈડબલ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એને 100 રૂપિયા ફી ભરવાની થશે, જે ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો. ઓનલાઈન મોડથી ફી ભરવી હોય તો નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ભરી શકશો, અને ઓફલાઈન ફી ભરવી હોય તો એસબીઆઈ બેંકમાં જઈ અને ચલણ દ્વારા તમે ઓફલાઈન રીતે ફી ભરી શકશો. અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો. પછી આગળ વાત કરીએ તો કે પરીક્ષા સેન્ટરની, ગુજરાતની અંદર જોઈએ તો કે અમદાવાદ છે, ગાંધીનગર, વડોદરા છે, રાજકોટ છે, આણંદ છે, સુરત અને મહેસાણા, આવી રીતે 7 સેન્ટરો આપેલા છે. એમાંથી ફોર્મ ભરતી વખતે કોઈ પણ 3 સેન્ટર તમારે સિલેક્ટ કરવાના રહેશે, અને જ્યારે પણ પરીક્ષા આવે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર તમારે પરીક્ષા આપવાની થશે. પગાર ધોરણની વાત કરીએ તો કે પે લેવલ 3 મુજબ છે, 21,769 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે. જેમાં વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો બે વિભાગમાં પરીક્ષા આવશે, પેલું કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન આવશે અને બીજું છે મિત્રો ગ્રાઉન્ડ આવશે, જેની તમામ માહિતી આપણે જોવાના છીએ. સૌ પ્રથમ વાત કરીએ તો કે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન ની અંદર પાર્ટ એ ની અંદર છે જનરલ નોલેજ અને કરંટ અફેરના 15 પ્રશ્નો આવશે, અને પાર્ટ બી ની અંદર રિઝનિંગના 25 પ્રશ્નો આવશે, પાર્ટ સી ની અંદર છે નંબરિંગ એબિલિટીના 15 પ્રશ્નો આવશે, અને પાર્ટ ડી ની અંદર છે મિત્રો કોમ્પ્યુટર ફંડામેન્ટલ છે, એમએસ એક્સેલ છે, એમએસ વર્ડ છે, કોમ્યુનિકેશન છે, ઇન્ટરનેટ છે, WWW છે, વેબ બ્રાઉઝર છે, એવી રીતે કુલ 10 પ્રશ્નો છે કોમ્પ્યુટરના આવશે. આવી રીતે કુલ 100 પ્રશ્નો અને 100 માર્કનું પેપર રહેશે. પરીક્ષાનો ટાઈમ છે મિત્રો 90 મિનિટ તમને આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો કે ફિઝિકલ ટેસ્ટ, જેમાં પુરુષ ઉમેદવારો માટે જોઈએ તો કે અપ ટુ 30 વર્ષના ઉમેદવારો હોય એને 1600 મીટર છે મિત્રો 6 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે. લોંગ જમ્પ 14 ફૂટ અને હાઈ જમ્પ 3.9 ફૂટ રહેશે, અને 30 થી 40 વર્ષના ઉમેદવારો હોય અને 1600 મીટર 7 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે. લોંગ જમ્પ 13 ફૂટ રહેશે અને હાઈ જમ્પ 3.6 ફૂટ રહેશે, અને 40 વર્ષથી ઉપરના ઉમેદવારો હોય એને 1600 મીટર 8 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે. લોંગ જમ્પ 12 ફૂટ રહેશે અને હાઈ જમ્પ 3.3 ફૂટ રહેશે. જેમાં ફિમેલ કેન્ડિડેટ જોઈએ તો કે અપ ટુ 30 યરના ઉમેદવારોને 1600 મીટર 8 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે. લોંગ જમ્પ 10 ફૂટ, હાઈ જમ્પ 3 ફૂટ રહેશે, અને 30 થી 40 વર્ષ વચ્ચેના તમામ જે ફિમેલ કેન્ડિડેટ હોય એને 1600 મીટર 9 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે. લોંગ જમ્પ 9 ફૂટ રહેશે અને હાઈ જમ્પ છે 2.9 ફૂટ રહેશે, અને અબાઉ 40 વર્ષ એટલે કે 40 વર્ષથી ઉપરના ઉમેદવારો હોય એને 1600 મીટર 10 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે. લોંગ જમ્પ 8 ફૂટ રહેશે અને હાઈ જમ્પ છે 2.6 ફૂટ રહેશે. ઊંચાઈમાં જોઈએ તો કે મેલ ઉમેદવારો માટે 172 સેન્ટીમીટર અને ફિમેલ ઉમેદવારોને છે 157 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 1/9/2023 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2023 રહેશે. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.nic.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને પ્રથમ પરીક્ષા જે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવે એ ડિસેમ્બર 2023 આયોજિત કરવામાં આવશે. તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 30/9/2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય
तो वीडियो लाइक करजो और आ वीडियो की लिंक तमारा मित्रों ने शेयर करजो। धन्यवाद मित्रों, खूब खूब आभार।